આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। ચાલુ વર્ષ દરમિયાન ધાનેરા તાલુકાના કેટલાક ગામોમાં વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું હતું। અને હજુ એ ખર્ચની ભરપાઈ થાય એ પહેલા પાંચ દિવસ દરમિયાન આવેલા કમોસમી આફતરૂપી વરસાદના કારણે બાજરી તેમજ જવારના પાકને ભારે નુકસાન થયું છે। આ વર્ષે ચોમાસા દરમિયાન કેટલાક ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં બાજરી, મગફળી, જવાર, કપાસ સહિતના પાકોની આવક સારી થશે તેવું અનુમાન લગાવી બેઠેલા ખેડૂતના સપના એકવાર ફરી રોળાયા છે। ધાનેરા તાલુકાના કેટલાક ગામોમાં મગફળી, બાજરી સહિતની કાપણી થઈ ગઈ છે, પરંતુ બાકી રહેલા ખેડૂતોએ કે જેઓએ પોતાના ખેતરમાં ઉભેલા પાકની કાપણી કરી પડી રાખેલો પાક આવેલા કમોસમી વરસાદના કારણે નાશ થઈ ગયો છે। ધાનેરા તાલુકાના રવિયાશેરા અને ખિંમત સહિતના ગામોમાં ગઈકાલે બપોરે તેમજ રાત્રે વરસાદ આવતા બાજરી અને જવારની કાપણી કરેલો પાક ખરાબ થઈ ગયો હતો। ધાનેરા તાલુકાના શેરા ગામે રહેલા નીલાભાઈ પાસે 5 વીઘા જેટલી જમીન છે અને આ વખતે નીલાભાઈએ બાજરીનું વાવેતર કર્યું હતું। બાજરીની કાપણી કર્યા બાદ તૈયાર બાજરીના પાક ઉપર ગઈકાલે કમોસમી વરસાદ પડતા બાજરી બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। આ બાજરી વહી હતી, આખું ચોમાસું મજૂરી મહેનત કરીને મોઘો બીજવાર લાવ્યો હતો અને આ વરસાદ આવ્યો છે, તે બાજરી બધી કાપેલી બાજરી બધી ઉગી છે સાહેબ, સાહેબ ચાર બાર બગડી છે બધી, અને આ હું નાનો ખેડૂત છું, ચાર પાંચ વીઘામાં મજૂરી આખું વર્ષ સાહેબ મેં કરી હતી, તે આ બધું આખો બગાડ થઈ ગયો। કેવો પાક હતો આ વખતે બાજરીનો તમારે? સારો હતો, પછી મસ્ત આતો બધી આની માથે મજૂરી હતી અને માથે બાજરી માથે જ, અને આ આવતા આવતા બધી બે વાર વરસાદ આવી ગયો એટલે આ બધી બાજરી બગડી ગઈ, કાપેલી બાજરી માથે બે વાર વરસાદ થયો એટલે બધો નાશ થઈ ગયો, ચાર ધોણો બધો બગડી ગયો। કોઈ કોમે આવે એમ આવે, કોઈક પણ કોમે આવે એમને, ચાર બી કોમે આવે એમ નથી, હરો પણ ધોણો ખવરાય એવો નથી રહ્યો, માલ ઢોર માલ શું ખાય પણ મનખી નહીં, મનખ શું ખાય પણ માલી ખાય એવું રહ્યો નથી। તમારા સિવાય કોઈ બીજા ખેડૂતોને આવી તકલીફ કરી ગામમાં? આ બધા ખાસે ભલે છે, હા ખેડૂતોને બધાને બિચારાને કોઈ મગફળી બગડી જઈ, આવતા બાદ ચાર બગડી જઈ, બાજરી તો ટોટલ બગડી જઈ વાવેલી।